नमस्ते विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। मित्रों, अत्यारे वर्तमान परिस्थिति में समग्र देश जारे कोरोना महामारी ने कारण आ रोग सामे लड़ी रह्यो छे त्यारे भारत सरकार अने गुजरात राज्य सरकार द्वारा जून 2020-21 माटे शैक्षणिक क्षेत्रे खूब ज महत्वना निर्णयों करेला छे, जे आवकार्य छे, जेना कारणे बाळक घरे ज रहीने भणी शके अने तेनो अभ्यास बगड़े नहीं। अने आ नियमोने अनुसरीने आपणी संस्था सहजानंद विद्यालय नवा नरोडा द्वारा पण आवा ज निर्णयों करवामां आवेला छे। आ निर्णयोना भागरूपे आपणी संस्था सहजानंद विद्यालय नवा नरोडा द्वारा पण व्हाट्सअपमां ग्रुप बनावीने अने यूट्यूबना माध्यमथी वीडियो बनावी बाळकोने घरे ज भणावानी तैयारी करेल छे। हूँ दीप्ति पटेल आजे तमने धोरण 5 पर्यावरण जेनुं बीजुं नाम छे आसपास पाठ्यपुस्तक विषे माहिती आपवानी छूं। मित्रों, आ पाठ्यपुस्तक गया वर्षे सौनी आसपास ना नामथी प्रकाशित थयेलू हतू, जे आ वर्षे बदलाईने नवी आवृत्ति आवेली छे जेनुं नाम छे आसपास। એટલે જ્યારે પણ મિત્રો તમે બજારમાં પુસ્તક ખરીદવા જાઓ તો આસપાસ લખેલું પુસ્તક લેવું। સૌની આસપાસ લખેલું પુસ્તક એ જૂનું છે, જૂની આવૃત્તિ છે, જ્યારે આસપાસ લખેલું પુસ્તક એ નવી આવૃત્તિ છે। ખૂબ જ સરસ મજાનું રંગીન મુખપૃષ્ઠવાળું આ પાઠ્યપુસ્તક છે, જેને જોઈને જ આપણને ભણવાની મજા આવી જાય। આ પાઠ્યપુસ્તક ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલું છે। આ પાઠ્યપુસ્તક મિત્રો અનુક્રમણિકા જોઈએ તો કુલ 1 થી અને પ્રથમ પેજ ઉપર 13, જ્યારે બીજા પેજ પર 14 થી 23 પાઠ આપણે ભણવાના છે, જેમાં પ્રથમ સત્રમાં આપણે 1 થી 12 પાઠ ભણવાના છે, જ્યારે બાકીના 50% પાઠ એટલે કે 13 થી 23 બીજા સત્રમાં ભણવાના છે। આપણે 1 થી 12 પાઠ વિશેની માહિતી લઈએ તો પહેલો પાઠ છે મજાની ઇન્દ્રિયો। ઇન્દ્રિયો એટલે કે જેમાં શરીરના જે અંગો દ્વારા આપણે જોઈ, સાંભળી, સ્વાદ પારખી શકીએ, સ્પર્શ અનુભવી શકીએ, લાગણી અનુભવી શકીએ એની વાત છે। બીજો પાઠ છે સાપ અને મદારી। ત્રીજો પાઠ છે સ્વાદથી પાચન સુધી, જેમાં જુદા જુદા સ્વાદ તીખો, તુરો, ખારો, ખાટો, ગળ્યો વગેરે અને પાચન ખોરાકનું કેવી રીતે થાય છે તેની વાત છે। ચોથો પાઠ છે કેરીઓ બારે માસ। પાંચમો પાઠ છે બીજ, બીજ, બીજ એટલે કે બીજ કેવા પ્રકારના હોય છે, બીજનો ફેલાવો કેવી રીતે થાય છે, બીજ કેવી રીતે ઉગે છે, એને ઉગવા માટેના પરિબળો કયા છે એની વાત છે। પાઠ 6 જળ એ જ જીવન, જેમાં પાણી અને પાણીની ઉપયોગિતા, પાણીનો બચાવ વગેરેની વાત છે। સાતમો પાઠ છે પાણી સાથેના પ્રયોગો। આઠમો પાઠ છે મચ્છર રોગો અને સારવાર, મચ્છર દ્વારા કયા કયા રોગો થાય છે અને એના એ રોગોની સારવાર શું છે એના વિશે ભણવાનું છે। નવમો પાઠ છે ચઢીએ ઊંચા ચઢાણ। દસમો પાઠ છે દિવાલોની કહાણી। અગિયારમો પાઠ છે સુનિતા અવકાશમાં અને બારમો પાઠ છે જો આ ખૂટી જાય તો, અને 13 થી 23 પ્રકરણ બીજા સત્રમાં છે, જેની માહિતી આપણે બીજું સત્ર શરૂ થાય ત્યારે આપીશું। મિત્રો, આપણે નોટબુકની વાત કરીએ તો તમારે આ પ્રકારે એક ચોપડો લાવવાનો, લગભગ 101 પેજનો, અને જેમાં પ્રથમ પેજ પર તમારે વિદ્યાર્થીની માહિતી એમ કરી અને વિદ્યાર્થીનું નામ, ધોરણ, રોલ નંબર જ્યારે શાળામાં આવશો ત્યારે આપવામાં આવશે, શાળાનું નામ,
विषय वगैरह माहिती लखवानी रहेशे। बीजा पेज पर तमारे अनुक्रमणिका बनावानी छे। अनुक्रमणिका केवी रीते बनावी एनी वात मैं पहला दिवसे जे बे फोटानी माहिती मोकलेली व्हाट्सअप मां एमां लखेलू जतुं मास प्रकरणनुं नाम शिक्षकनी सही वालीनी सही ए रीते सरस मजानो स्केल अने पेन्सिलनो उपयोग करी अने तमारे कोष्टक बनावी अने प्रकरणनुं नाम एक मजानी इंद्रियो लखी अने आपणे काम करवानुं छे। त्यार पछीना पेज ऊपर अहींया पाठ एक मजानी इंद्रियो तारीख मारवानी जे दिवसे तमने विडियो मोकलवामां आवे अने होमवर्क आपवामां आवे ए दिवसनी अने पॉइंट पाड़ी अने पेन्सिल अथवा तो बॉल पेन शक्य होय अने चेक चाक न थतुं होय तो बॉल पेनथी लखवुं, अक्षर सारा आवता होय तो बॉल पेनथी लखवुं, नहींतर पेन्सिलथी लखवुं। कारण के पांचमा धोरणथी फरजियात पेन्सिल नहीं पण पेनथी लखवानी छे अने परीक्षामां पण पेनथी पेपर लखवाना छे एटला माटे।